आजादी का अमृत महोत्सव अंतर्गत कृषि देशना खेडूतोनी आर्थिक परिस्थिति उन्नत बने, देशनो प्रत्येक नागरिक स्वस्थ અને તંદુરસ્ત બને, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે અર્થે ગામ દીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે પ્રધાનમંત્રી આહ્વાન કરેલ છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે એ દિશામાં માનનીય રાજ્યપાલ અને સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપકતા જાગૃતતા લાવવામાં આવે અને પ્રાકૃતિક ખુશીના અભિયાન જન આંદોલન બને ત્યારે આજરોજ રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા વહીવટીતંત્ર આણંદ અને આણંદ કૃષિ યુનિવર્સિટીએ ભવ્ય આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, આણંદના સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર, આણંદ કલેક્ટર શ્રી, આણંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી કુલપતિ કેબી કથિરિયા, ધારાસભ્ય યોગેશ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરી સારી ઉપજ મેળવનાર ખેડૂતોનું સન્માન અને રકમ આપવામાં આવી હતી. આ પ્રાકૃતિક પરિસંવાદ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાની આગવી શૈલીમાં છણાવટ કરી પોતે આ પ્રાકૃતિક ખેતી વિશે સંવાદ કર્યો હતો અને તેના લાભ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતીના જે 5-5 સિદ્ધાંતોથી કરું છું અને જે મને 5 વર્ષથી જે પણ પરિણામ સારું ઉત્પાદન મળ્યું તેના તરફથી આ એવોર્ડ મળે છે. બીજું કે ગવર્નર સાહેબ જે હમણાં બોલ્યા એમનું કામ પણ અમે વિઝિટ કર્યું, ત્યાં પણ અભૂત મતલબ જોવા જેવું વસ્તુ છે અને ત્યાં પણ આ રીતના જ ખેતી સાહેબ કરે છે. પ્રાકૃતિક ખેતી મારે એક આ સંદેશ બધા ખેડૂતોને પણ આપવો છે કે પ્રાકૃતિક ખેતી વધારે નહીં પણ પોતાની જમીનના 1-1 વીઘા જેટલી કરશો અને એ ખોરાક જો તમે પોતે ખાશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જેવું મોદી સાહેબનું સપનું છે કે બધા હેલ્ધી રહે એ સપનું સાકાર થશે. અને બીજું કે એ બીજો સંદેશ એ આપવા માગું છું કે જે 75 ખેડૂતો ગામ દીઠની જે આહ્વાન કરવામાં આવ્યો છે મોદી સાહેબે, એ આહ્વાન કરી થશે અને બધા ખેડૂતો જોડાશે તો મને લાગે છે કે રોગ અને જે આ એટેક ને સાહેબ બધું બોલ્યા એની કોઈ આવવાની શક્યતા રહેશે નહીં. નામ અને આજે જે આ પ્રાકૃતિક પ્રદર્શનની અંદર આપે જે સ્ટોલ કર્યો છે એના વિશે જણાવશો. અમારું નામ જેની શાહ છે, અમે કુંજરાવ ગામથી આવીએ છીએ. આ પ્રાકૃતિક સંમેલનનું અમારો સ્ટોલ છે, અમે એમાં સરગવાનું સિંગનો પાવડર એના પાનનો પાવડર બનાવીએ છીએ અને એમાંથી અમે ઇન્સ્ટન્ટ સૂપ, એની ચોકલેટ સરગવાથી અને એની ચા આવી રીતે વિવિધ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ જે પ્રાકૃતિક રીતે બનેલી છે, પોલ્યુશન નહીં થતું અને ઇકો ફ્રેન્ડલી વસ્તુ છે જે કોઈ બી નાના બાળકથી લઈને કોઈ બી આને વાપરી શકે છે. પ્લસ અમે એમાંથી કોસ્મેટિક વસ્તુઓ બી બનાવીએ છીએ જેમ કે ગલકામાંથી સાબુ, રોઝમાંથી સાબુ, લવેન્ડરના ફૂલમાંથી અને લિપસ્ટિક્સ જે બાળકોને કામ લાગે તેવી લિપસ્ટિક જેમના હોઠમાં કામ હોઠને નુકસાન ના કરે એવી રીતે વિવિધ પ્રોડક્ટ જે પ્રાકૃતિક છે એવી બનાવેલી છે. કેટલા સમયથી આ બનાવો છો? મારા ફાધર છે જેમનું નામ દીપેન શાહ છે, તે આ 10 વર્ષથી કરે છે આ વ્યવસાય અને એમને મોદી સાહેબના ઇન્સ્પિરેશનથી આ વ્યવસાય સ્ટાર્ટ કર્યો છે અને હવે એમાં અમે વેલ્યુ એડિશન કરીએ છીએ. કલ્યાણ
તમારો એવો અને એમનો એવો ક્યા ભાવ બેચતે હોય? 60 રૂપિયા કિલો. राइस इसमें दूसरे राइस से क्या गुण ज्यादा है? बहुत ही गुण है. क्या क्या? हार्ट अटैक का जोखिम घटाते हैं, डायबिटीज. बहुत अच्छा. अपने खेत में करते हैं? बहुत अच्छा. ये गौ गाय के गोबर? गाय के गोबर से बाय प्रोडक्ट है. बहुत अच्छा. तो ये बिकता है, लोग लेते हैं, पसंद करते हैं लोग? आराम से. मॉडल हमारा करीब 4 एकड़ में यहाँ है. आप दिखा दो उनका पूरा मैट्रिक का एडिटिंग मैंने करके पूरा एयरपोर्ट धन्यवाद. और प्रसन्नता है कि आणंद जिला प्रशासन के सौजन्य से लगभग 1.5 से 2 हजार खेडूत भाई बहनों को आज प्राकृतिक खेती क्या है, क्यों करें, किस लिए करें, इसकी आवश्यकता है भी के नहीं, इन बिंदुओं पर कुछ चर्चा करने के लिए आप और मुझे बुलाया गया है. कुछ खेडूत बंधु आप सबको भी मेरा प्रणाम है. पहली बात, ये बातचीत रहेगी, भाषण नहीं रहेगा. और मैं चाहूंगा कि आप इस संवाद में सहभागी बने. आप प्रश्नोत्तर करें, बातचीत करें, हां ना में जवाब दें. मैं कई बार बोलता हूं, सारी जिंदगी भर में बच्चे पढ़ाता रहा हूं, तो आज मेरी क्लास जब चलेगी तो इसमें चुपचाप नहीं बैठना है. इसमें आपने एक एक बात को अपने अंदर उतारना है. वो आपके जीवन का हिस्सा बननी चाहिए. सबसे पहले वो लोग हाथ खड़ा करेंगे जो ईमानदारी से खेती करते हैं, कि जो खेडूत हैं. धन्यवाद. बहुत अच्छा. थैंक यू. बहुत अच्छी बात. प्रशासन को बधाई कि उन्होंने सही खेडूत यहां बुलाए. अब मैं निवेदन ये करूंगा कि हमारे कृषि विश्वविद्यालय के अधिकारी, साइंटिस्ट या अन्य जो लोग हैं वो भी थोड़ा परिचय देंगे तो मेरे को जानकारी रहेगी कितने लोग बैठे. बहुत अच्छा. थैंक यू. तो आप सब प्रशासन से हैं? आप अगली लाइन में कौन लोग हैं? मैं विधायक आनंद. अच्छा, विधायक महोदय, अभिनंदन. बहुत अच्छा. ये तो बड़े बड़े सज्जन लोग यहाँ पर उपस्थित हैं और पूरा परिवार हमारा खेडूतों का उपस्थित है. पुनः अभिनंदन.
अब ध्यान से सुनिए, पहली बात।